विस्तार में बाढ़ के ऊपर श्वान त्राटक्या था, जेने लईने कोर्पोरेटर चिराग सिंह सोलंकी जणाव्युं के डायमंड हीरा बोर्ड्स की नजीकनी डम्पिंग साइट पर रखड़ता श्वानों की संख्या वधी गई छे। बाळकीने कूतराओए कड़ी छे। आ डम्पिंग साइट की आजूबाजू में रहे छे। तात्कालिक असर थी सूचना आपी देवामां आवी छे। आपना द्वारा में जे विषय पर मैंने हाल हमें संपर्क कर विषय नानी बाळकीने जे रीते श्वाने एटले कूतराए जेने बचकू भर्यू छे खोट बहु खराब रीते लगभग खड़ी घनी जगह आखा शरीर में नुकसान पहुँचाड़ू है। ये विषय पर आपने जानकारी आपवा माटे कि डम्पिंग यार्ड साइट पर आ घटना बनी है। त्या चोक्कस प्रमाण कूतरानुं प्रमाण वधारे छे एटले सूरत महानगरपालिकाना अधिकारी ने जाण करीने जेटलू बने एटलू लोकोने सुविधा ने सुखाकारी माटेना प्रयास करवामां आवे એવો એ લોકોને સવારમાં આદેશ આપવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના સાયલામાં થયેલી કરોડોની ચાંદીની લૂંટ કેસમાં ચાલતી તપાસમાં હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમે લૂંટ થઈ તેની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે। સાયલામાં ફિલ્મી ઢબે લૂંટારૂઓએ 3.90 કરોડથી વધુની ચાંદીની લૂંટ કરી હતી। કુરિયર કંપનીની ગાડી રાજકોટ હાઈવે થઈને અમદાવાદ એરપોર્ટ જવાની હતી, તે દરમિયાન તેને રોકીને લૂંટ ચલાવવાની ઘટના બનવા પામી હતી। સાયલા નજીક અંદાજીત 1400 કિલો ચાંદીની લૂંટના કેસમાં તપાસ કરવા 4 જિલ્લાની પોલીસે 12 ટીમો દોડતી થઈ ગઈ છે। જો કે લૂંટ થયાને 24 કલાક કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં લૂંટારૂઓ પકડથી દૂર છે। રણછોડરાય નગર વિસ્તારમાં એક કંપનીની કારને આંતરીને શખ્સોએ લૂંટ ચલાવી હતી, જે બાદ સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। લૂંટ કરનાર શખ્સો આંતરરાષ્ટ્રીય ગેંગ અને સ્થાનિક ગેંગ બંને સાથે મળીને લૂંટ ચલાવી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે। સુરત જિલ્લા પોલીસે કડોદરામાંથી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું છે। બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસે 4,81,000ની નકલી ચલણી નોટ જપ્ત કરી છે। સૂત્રધાર પ્રવીણ રાજારામ માળીની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તેણે સોશિયલ સાઇટથી નકલી ચલણી નોટ બનાવવા અંગે માહિતી મેળવી હતી। તો સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે આ રીતે ચલણી નોટોના કૌભાંડ માટે પણ કરવામાં આવતો હોય તેવો આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં આર્થિક સ્થિતિ કથળતા આ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં ચલણી નોટો કેવી રીતે બનાવવામાં આવતી હોય તેની માહિતી એકત્ર કરવામાં આવી હતી। ત્યારબાદ તેના દ્વારા રેકેટ ચલાવવામાં આવ્યું હતું અને કડોદરામાંથી આ રેકેટ ઝડપાયું છે। રૂપિયા 4.81 લાખની નકલી ચલણી નોટો છાપી હતી અને તેની સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સુરતના અમરોલી વિસ્તારમાં લાલુ જાલીમ ગેંગ ફરી સક્રિય થઈ છે। ગેંગના એક શખ્સ દ્વારા લોખંડના ટોમથી કાના રાઉત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। કાના રાફતને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હુમલો કરનાર અને ભોગ બનનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અમરોલી પોલીસે આરોપી નિકુંજ ચૌહાણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે।